વરસી રહેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે ત્યારે નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા સિનો નાન નર્મદા નદી કાંઠે બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે જેને લઈને અંદાજિત 250 જેટલા લોકોનું સ્થળાંતર કરી પ્રાથમિક શાળાઓમાં આશરો આપવામાં આવ્યો હતો। વરસાદી માહોલ ને લઈને સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને પાણી આવવાની શક્યતાને લઈને તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સિનોર નર્મદા નદી કાંઠે આશ્રમોમાં અંદાજિત 250 જેટલા લોકોને પ્રાથમિક શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। સિનોરના માલસર નર્મદા કાંઠા વિસ્તારના નિર્મા આશ્રમ ગજાનન આશ્રમ બીજા અન્ય આશ્રમોને પણ ખાલી કરવામાં આવ્યા છે। માલસર નિર્મા આશ્રમ ગજાનન આશ્રમમાં ઋષિકુમારોને માલસરની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા સિનોરના દિવેર મઢી દેવસ્થાનથી અંદાજિત 15 જેટલા વ્યક્તિનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું। સિનોરના અંબાલીના અનસુયા માતા દેવસ્થાને આવેલા પૂજાપાની અંદાજિત 10-12 દુકાનોનું માલ સામાન સાથે દુકાનધારકોનું પણ અંબાલી ગામે સ્થળાંતર કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા અનેક પરિસ્થિતિને પહોંચી વળવા પણ કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉપરવાસમાં ખૂબ વધારે વરસાદ તથા ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાંના કારણે સરદાર સરોવર ડેમમાંથી હાલની પરિસ્થિતિ મુજબ કુલ 5,45,000 ક્યુસેક જેવું પાણી છોડવામાં આવેલ છે તથા ભવિષ્યમાં વધારે પાણી છોડાય તેવી શક્યતા છે। તેથી સાવચેતીના પગલાંરૂપે અહીંના દિવેર તથા માલસર ગામના જે 5-6 આશ્રમ આવેલા છે કે જે નદી કિનારાથી બિલકુલ નજીકના વિસ્તારમાં આવેલા છે તેમાં રહેતા અંદાજિત 250 જેટલા લોકોને અત્યારે ગામને શાળામાં સ્થળાંતરિત કરવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે। લોકેશ ઠાકોર, RN ન્યૂઝ, સિનોર।